પંચ મહાલ હાલોલ તાલુકાના બાસકા પંચાયતમાં આવેલ આનંદપુરામાં ગૌચર જમીન દબાણ કરનાર ભંગાર માલિક પર ગામ લોકો દ્વારા વિરોધ દર્શાવ્યો હતો। મળતી માહિતી મુજબ બાસકા ગ્રુપ પંચાયતમાં આવેલ આનંદપુરા ગામ લોકો દ્વારા આજ રોજ ત્યાં આવેલ ભંગારના ગોડાઉનમાં માલિક દ્વારા જીસીબી બોલાવીને ગૌચર જમીન સાફ સફાઈ કરાવીને પોતે દબાણ કર્યો હોવાનો અને ગ્રામજનોના આક્ષેપ સાથે ખેતી લાયક જમીનને પોતાના લાકડાનો ગોડાઉન બનાવી દેવામાં આવ્યું। જ્યારે આનંદપુરા ગ્રામ પંચાયતના લોકો દ્વારા લાકડાના વેપારી સામે વિરોધ દર્શાવીને બાસકા પંચાયતના તલાટીને લેખિતમાં અરજી આપવામાં આવી છે। ગૌચર જમીન પર લોખંડની ઝીણી વસ્તુઓ નાખવાને કારણે અમારા ઢોરને નુકસાન પહોંચે છે, જેથી કરીને લાકડાના ગોડાઉનમાં માલિક પર ગૌચર જમીન પર દબાણની ઈચ્છા ધરાવનાર આવા ગોડાઉન માલિકો પર સ્થાનિક અધિકારી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે। યોગ્ય ન્યાય નહીં મળે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું તેવું ગામજનો દ્વારા જાણવા મળ્યું છે। રિપોર્ટર નવનીતભાઈ ગોહિલ, હાલોલ। હવે સાહેબ, હવે બાસકા પંચાયતના આનંદપુરા ગામમાંથી વાત કરીએ છીએ। આ જે અમારું ગૌચર છે, જેમાં આ ભંગારિયા છે, જે બહારના, જેમને કોઈ માલિકે એમને ભાડે જગ્યા આપેલી છે અને એ જગ્યાનો એ લોકો ભંગાર નાખવાનો ઉપયોગ કરી રહ્યા છે। પણ એ જે ભંગાર છે એનો ઉપયોગ તો કરી રહ્યા છે, પણ એ બધું ભંગાર એ ગૌચર તરફ લાવી રહ્યા છે અને ગૌચર સાફ કરીને અમારા ગામના ઢોરો અને પશુઓને ચરવા માટેની જે જગ્યાઓ છે એનું દબાણ કરી રહ્યા છે। અને આજે એ જો આજે અમારું ગૌચર દબાશે તો આજે ગામના ઢોરો અને પશુઓ ક્યાં ચરવા જાય, બરાબર? બીજી વસ્તુ કે ગામના પંચાયતના તલાટી સરપંચને પણ કહેવામાં આવે છે, પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ સ્થળ ઉપર આવીને જોઈ નથી જતા। એવું લાગી રહ્યું છે કે મોટા મોટા માથાઓની મિલીભગતની લીધે આ બધી તકલીફો થઈ રહી છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ એની ઉપર કોઈ એક્શન લેવામાં આવતી નથી। એમાં અમે એક અરજી આપી રહ્યા છે, એક અમારી બાસકા પંચાયતમાં, એક મામલતદાર સાહેબને, એક તાલુકા વિકાસ અધિકારીને, એમને અમે એક અરજી આપવા જઈ રહ્યા છે। મૌખિક ફોન ઉપર વાત થઈ છે, પણ હવે અમે એમને અરજી આપી અને આગળની કાર્યવાહી હાથ લઈએ છીએ। એ યોગ્ય તપાસ નહીં કરે તો તમે શું આગળ? અમે છેક ઉપર સુધીને રજૂઆત કરીશું, ઉપરના અધિકારીઓ સુધીને રજૂઆત કરીશું કે અમારું ગૌચર એની જગ્યા દૂર થવી જોઈએ અને ઢોરોને પશુઓને ચરવા માટેની એ જગ્યા મળવી જોઈએ। તખતસિંહ સોલંકી। મારું નામ રોહિતકુમાર શાંતિલાલ પરમાર છે, મારી 46 વર્ષની ઉંમર છે। અમારી જે પંચાયતની આ જે દબાણ થયેલું છે આણંદપુરાની અંદરમાં, તો અમે અવારનવાર એની રજૂઆત કરી, તેમ છતાં બી આજે કોઈ અધિકારી અહીંયા સુધી 3 દિવસથી અમે સતત ફોન કરીએ છીએ તો બી કોઈ અધિકારી આવવા માટે તૈયાર નથી। અમે અવારનવાર એમને જણાવ્યું, છતાં બી આજે અમારે આ સ્ટેપ લઈને અમારે ઉપલા અધિકારીને જાણ કરી છે, તો બી હજુ અત્યારે જે સમય થયો છે 3 દિવસનો, તો બી હજુ સરપંચ કે તલાટી આ સ્થળ ઉપર આવવા માટે તૈયાર નથી। અમે હજુ અવારનવાર ફોન કર્યા તો કે હજુ મેડમ નથી આવ્યા, આનાકાની કરી રહ્યા છે। સાહેબ, અમારી જે ટોટલ ગૌચરની જગ્યાઓ છે, બરાબર, એ ગૌચરની જગ્યાઓ એમની માલિકની જે જગ્યા છે એટલી છોડતા જ અમારી જે ગૌચર જગ્યાને દબાણ કરેલી છે, અને એની અંદરમાં બી ગઈકાલે પરમ દિવસે એવું બન્યું કે એ લોકોએ જીસીબી લઈને સાફ કરવા માંડ્યા, તો અમે 4-5 છોકરાઓ ત્યાં આગળ આવી અને એ લોકોને રિક્વેસ્ટ કરી, તો અમારે ગયા પછી એ લોકોએ જીસીબી ઉઠાવી લીધું અને ત્યારબાદ અમે ઘરે જતા રહ્યા ગામમાં, તો એ લોકોએ મારીને આખું ગૌચર જગ્યાનું દબાણ કરેલું છે। તો અવારનવાર ઉપલા અધિકારીઓને ફોન કર્યો, છતાં બી અત્યાર સુધી કોઈ એની એક્શન લેવાઈ નથી, તો યોગ્ય કાર્યવાહી થાય અમે તમામ ગામ લોકો, આ જો કદાચ આ દબાણ ના હટે તો અમે ભૂખ હડતાલ ઉપર બેસવાના છે, તો અમે ઉપલા અધિકારીઓને એ રિક્વેસ્ટ કરીએ છીએ કે વહેલી તકે અમારું દબાણ દૂર થાય।